મહત્વના સમાચારથી શરૂઆત. ઉત્તરકાશીમાં નિર્માણધીન ટનલ તૂટી છે. 20 શ્રમિકો ફસાયા છે ટનલમાં. શ્રમિકોને બચાવવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. तो उत्तराखंडना उत्तरकाशीमां दुर्घटना बनी छे. दिवाळीना दिवसे ज टनल जे निर्माणधीन टनल हती जेमां एक भाग तूटी गयो छे. टनलनो 50 मीटरनो भाग तूटी गयो छे. दुर्घटनामां 36 थी वधु श्रमिको फसाया होवानुं अत्यारे अनुमान छे. जो कि रेस्क्यू कामगीरी चालू करी देवामां आवी छे. मोटी संख्यामां रेस्क्यूनी टीम त्यां पहोंची छे. एसडीआरएफ एनडीआरएफनी टीम द्वारा राहत बचाव कामगीरी हाथ धरवामां आवी छे. વધુ અપડેટ સાથે સંવાદદાતા અજય યાદવ અમારી સાથે જોડાયા છે. અજય, ઉત્તરકાશીમાં જે ઘટના બની છે તેમાં 36 જેટલા શ્રમિકો દટાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ રેસ્ક્યુ બચાવ કામગીરી કેટલે પહોંચી? લેકિન નિશ્ચિત તો કે રેસ્ક્યુ ઓપરેશન ચાલ રહા હૈ. લેકિન યે ઘટના દેર રાત કો ઘટી થી, જિસમે જો મજદૂર યમુનોત્રી ટનલ કે ભીતર કામ કર રહે થે ઉસમે કરીબ 50 સે 60 કી એસી સંખ્યા હૈ જો ટનલ કી છત ગિરને કી વજહ સે ઉસમે ભીતર ફસ ગયે હૈ. હાલાંકિ तुरंत जब इस घटना की जानकारी एसडीआरएफ और एनडीआरएफ को मिली तो तुरंत पूरी टीम के साथ वहां पे पहुंचे. न सिर्फ जनरेटर के माध्यम से ऑक्सीजन की सप्लाई दी जा रही है बल्कि टनल को जो बल्बा है उसको निकालने के लिए तमाम सारी जो जेसीबी मशीनें हैं वो लगी हुई हैं. लेकिन किसी तरह की कैजुअल्टी की कोई खबर नहीं है और राहत और बचाव का कार्य काफी तेजी से चल रहा है और कोशिश है कि जो टनल में फंसे हुए जो कर्मचारी हैं उन्हें किसी तरह से बाहर निकाला जाए. लेकिन इस यमुनोत्री टनल के बारे में अगर बात करें तो ये उत्तरकाशी से और देश के दूसरे हिस्सों से जोड़ने वाला जो हाईवे है उसको कहीं कहीं सुविधाजनक तरीके से बनाने के लिए एक पहाड़ी के भीतर ये टनल बनाई जा रही थी जिसमें 24 घंटे काम चल रहा था. फिलहाल देर रात की इस घटना में करीब 50 से 60 मजदूर फंसे हुए हैं. उनको निकालने के लिए एसडीआरएफ और एनडीआरएफ की टीमें लगी हुई है. किसी तरह की अभी कोई कैजुअल्टी की खबर नहीं है. धन्यवाद जानकारी के लिए. आज दिवाली नो पावन पर्व. संदेश न्यूज तरफ थी आप तमाम ने दिवाली की हार्दिक शुभकामनाओं. समाचार की शुरुआत करी. दिवाली ना पर्व पर चोपड़ा पूजन नो खास महिमा रहे तेरे मेमनगर में शास्त्रोक्त विधि साथ चोपड़ा पूजन करवामां आव्युं. तो राजकोट में वेपारी सामूहिक चोपड़ा पूजन करू. सोनी वेपारी उद्योगकारों विशेष चोपड़ा पूजन करू. वेपारी हिसाब राखवा आजना दिवसे करे चोपड़ा पूजन. लक्ष्मीजी सरस्वती देवी पूजा खास महत्व रहे. वेपारी धंधा रोजगार में प्रगति साथ पूजन अर्चन करता हो तो के वेपारी लैपटॉप पूजा करी. આજે દિવાળીનો પાવન પર્વ છે ત્યારે તમામ વેપારીઓ આજે ચોપડા પૂજન કરતા હોય છે. ક્ષેત્રે માં લક્ષ્મીની કૃપા બની રહે તેવા ઉદ્દેશ્ય સાથે વેપારી વર્ગ છે જે ચોપડા પૂજન કરતો હોય છે. જ્યારે મેમનગર ખાતે પણ વેપારીઓ ભેગા થઈને સમૂહમાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનોલોજીની સાથે જેમ સમય બદલાયો છે ત્યારે હિસાબી કિતાબી ધોરણે ચોપડાના આયોજન સાથે લેપટોપની પણ પૂજા છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં વેપારીઓ સમૂહમાં ભેગા થઈને સ્વાતિ નક્ષત્રમાં ચોપડા પૂજન છે તે કરી રહ્યા છે. આજના દિવસનું કેટલું મહત્વ રહેલું છે, વેપારી વર્ગ છે શું કહી રહ્યા છે એમની સાથે જાણીએ. આજના દિવસે ચોપડા પૂજનનું કેટલું મહત્વ રહેલું છે? આજે શું અહીંયા વેપારીઓ પોતપોતાના ધંધાના પ્રગતિ અને બરકત માટે દર વર્ષે અહીંયા આગળ દરેક જ્ઞાતિના ધર્મના લોકો એક સાથે મળી અને ચોપડા પૂજન કરતા હોઈએ છીએ. એમાં વિધિવત રીતના બધા ગણેશ ભગવાન તથા લક્ષ્મીજીનું પૂજન થાય છે અને બધા પોતાના ધંધાને પ્રગતિ માટે સૌ ભેગા મળીને પૂજન કરીએ છીએ. દર વર્ષ કરતાં આ વર્ષ વધારે સારું રહે એને લઈને કેટલી પ્રાર્થના વેપારી વર્ગ દ્વારા કરવામાં આવી છે? કારણ કે ઘણા ચઢાવ ઉતાવળ વેપારીઓએ પણ જોયા છે. દર વર્ષની જેમ જનરલ પહેલાં કરતાં કોરોનાના 3-4 વર્ષથી ધંધાના બધા ધંધાઓના મંદી હતી જેથી કરીને પોતાના ધંધા સારી રીતના નહોતા ચાલી શકતા. પણ આ વર્ષે કંઈક અલગ છે, બધાના ધંધા બહુ સારી પ્રગતિ કરી રહ્યા છે. એમ આ પૂજન કરી અને હજુ આનાથી બી વધારે સારા બધાના ધંધા સારા ચાલે એ રીતના બધાની અહીંયા આગળ સમૂહ પૂજન કરી અને પોતાના કોમ્પ્યુટર હોય અત્યારે ટેકનોલોજી વાઇઝ પોતાના ચોપડા કોમ્પ્યુટરનું પૂજન કરી અને બધા પોતપોતાના ધંધાને આગળ વધારવા માટેનું પૂજન કરતા હોઈએ છીએ. આજના દિવસે ધનલક્ષ્મીની વર્ષાની સાથે સાથે ગણેશજીની અને સરસ્વતીજીની કૃપા બની રહે તેવા ઉદ્દેશ સાથે અમદાવાદના મેમનગર ખાતે વિશાળ મોટી સંખ્યામાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
तो दिवाळीनो पावन पर्व ज्यारे चोपड़ा पूजनु खास महत्व आज रहेलू होय छे, धंधा में बरकत बनी रहे, आवनारा दिवसों आवनारू आखू वर्ष सारू रहे धंधा में, ते माटे चोपड़ा पूजन करवामां आवतुं होय छे। आ साथे सरस्वती माता ने गणेशजीनी पण आजना दिवसे खास पूजा अर्चना करवामां आवती होय छे। तो न मात्र अमदावाद परंतु आखा राज्य में तमाम वेपारीओ दिवाळीना दिवसे चोपड़ा पूजन करता होय छे। जे हिसाब किताब जे आखा वर्षनो धंधा में थतो होय छे ए आ चोपड़ा में लखवामां आवतो होय छे। अने ए जे चोपड़ा पूजन आजथी आ नवा चोपड़ा आखा वर्षनो हिसाब वेपारीओ लगता होय छे। तो दिवाळीना दिवसे खास चोपड़ा पूजननुं महत्व रहेलुं छे। આજે દિવાળીનો દિવસ છે અને આવતીકાલથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થવાનું છે, એટલે વેપારીઓ ઉદ્યોગકારો છે તે ચોપડા પૂજન કરતા હોય છે। સવારના 9 વાગ્યાથી રાજકોટના અલગ અલગ વિસ્તારો, જ્વેલરી શોપ, કારખાના, ઉદ્યોગોની અંદર ચોપડા પૂજન છે। તો રાજકોટના કાલાવર રોડ સ્થિત સંસ્થા ખાતે સામૂહિક ચોપડા પૂજનનું પણ આયોજન કર્યું છે। અહીંયા 1000 કરતાં વધુ વેપારીઓ અગ્રણીઓ છે, પોતાના નવા વર્ષના ચોપડાને લઈને અહીંયા પૂજન કરવા માટે આવ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીએ કારણ કે આ એક પરંપરા રહી છે। શું કહેશો, શું નામ છે આપનું? તુષારભાઈ જાદવ। જાદવભાઈ, ચોપડા પૂજન આપ કરો છો, આમ તો આપણી ગુજરાતી સંસ્કૃતિની પરંપરા છે, તમે કઈ રીતે જુઓ છો? આ એક આપણી સનાતન વૈદિક પરંપરા છે, જે આપણે વર્ષોથી રામ ભગવાનના સમયથી પણ આ બધી ચાલી આવે છે। તો મેં આપણાથી આ ધંધા અને રોજગાર છે એ બધામાં વૃદ્ધિ થાય છે, એના માટે આ બધી વૈદિક પરંપરા છે। ચોપડો લખવો અને ખાસ તો નવા વર્ષના શુભ મુહૂર્તની અંદર લાભપાંચમની અંદર મુહૂર્ત કરવામાં આવે છે, તેમાં શું લખવામાં આવે છે? લખવામાં આવે છે કે મહારાજ તમે સાક્ષાત આ આપણા ધંધા રોજગાર છે એમાં તમે પણ પ્રગટ રૂપે રહેજો, તમે પણ અમારા ભાગીર થાતા દો કે જેથી તમારે અમારા ધંધો છે એમાં વૃદ્ધિ થાય, એના માટે તમે પણ ભાગીદાર છો। બિલકુલ, તો આપણે બીજા વેપારીની સાથે પણ વાત કરીએ। ચોપડા પૂજન કરવામાં આવે છે, એક પરંપરા છે, તમારા મતે આનું મહત્વ શું છે? મારું નામ પરેશ રાજવીર છે। અહીંયા અમે અક્ષર પુરુષોત્તમ મહારાજની હાજરીમાં તથા પૂજ્ય સંતોની હાજરીમાં ખૂબ જ ધાર્મિક વિધિથી અમારું ચોપડા પૂજન તેઓ દ્વારા સંપન્ન કરવાની અમને પ્રોસેસ કરાવવામાં આવે છે, વિધિ કરાવવામાં આવે છે, જેનું અમને ખૂબ જ મહત્વ છે। આ ચોપડા તથા અમારું લેપટોપ જે અમે અમારા ધંધાના પ્લેસ ઉપર રાખીએ છીએ, જેનાથી અમારા ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થતી જ અમને જોવા મળી રહી છે, અને આ જ પરંપરાથી અમારા બાળકો પણ આગળ વધશે તેવી તમને આશા છે। ચોપડા પૂજનની આ પરંપરા છે, આ પરંપરા વૈદિક કાળથી ચાલતી આવે છે। મૂળ તો ચોપડા પૂજન એટલે કે શારદાનું પૂજન છે, મા સરસ્વતીની કૃપા વર્ષે નવા વર્ષે જ્યારે વેપાર શરૂ કરવામાં આવે ત્યારે શ્રી સવા લખવામાં આવે છે, એટલે કે સવાયો વેપાર થાય, 1 રૂપિયાની સામે 25 પૈસાનું જે શાસ્ત્રોક અને ધાર્મિક વિધિ મુજબનું જે ફળ હોય છે તે મળવું જોઈએ। લક્ષ્મીજીનું નામ લખવામાં આવે છે, શ્રી ગણેશનું નામ લખવામાં આવે છે, કારણ કે વિઘ્નહર્તા ગણેશજી મહારાજ છે, તમામ વિઘ્નો વેપારના વિઘ્નો હરી લે, અને ત્યારબાદ ચોપડાની શરૂઆત થાય છે, એટલે ઈશ્વરની સાક્ષીએ જે વેપાર કરવાની પરંપરા સંસ્કૃતિ છે એ અહીંયા જળવામાં આવે છે। ખાસ કરીને રાજકોટના વેપારીઓ સામૂહિક ચોપડા પૂજન કરીને વર્ષના અંતિમ દિવસને વિદાય આપે છે અને સાથે સાથે નવા વર્ષની તેઓ શરૂઆત કરે છે। કેમેરામેન મેહુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શુભેચ્છાઓ પાઠવી છે, દરેક પરિવારજનોને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી છે। પ્રધાનમંત્રી મોદી સરહદ પર જવાના શુભ પાવન અવસર પર મેં સભી દેશવાસીઓ કો હાર્દિક શુભકામનાએ દેના ચાહુંગા કે વે આપણે પરિવાર કે સાથ ખુશી સે દિવાળી મનાએ ઓર હમ સરહદ પે રહે કે જે દેશ કે સાથીઓ સાથ દિવાળી મના રહ્યા હમે પૂરા આપણે પરિવાર કી તરફ સે ઓર આપણે મીડિયા કર્મીઓ કો બધાઈ દેતે હૈ વે હમારે પાસ ઇતની સર્દી મે પહોંચે હૈ ઇનકે લિયે હમ ઇનકે ધન્યવાદ દેના ચાહતા હું। તો યહાં પે અપને યુનિટ કે સાથ તો ભાવનગર માં સફાઈ કામદારના પરિવારજનો માં રોષ જોવા મળી રહ્યો છે। 48 કલાક બાદ પણ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર થયો છે, માંગ પૂરી ન થાય ત્યાં સુધી પરિવારજનો મૃતદેહ નહીં સ્વીકારે, મનપાના સફાઈ કામદારોનો પણ કામથી અળગા રહી વિરોધ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાયા છે। મયુર, માંગ પૂરી ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે અને પરિવારજનો સતત વિરોધ ઉપર ઉતરી આવ્યા છે, પરિવારજનો દ્વારા હાલ અત્યારે હોસ્પિટલમાં આ ઘટનાને 48 કલાક જેટલો સમય વીતી ગયા છતાં લાશનો છે તે સ્વીકાર કરવામાં આવ્યો નથી,
પોતાની વિવિધ માંગણીઓ સાથે પરિવારજનો અને સમાજના લોકો છે તે એકઠા થયા છે અને ઉપરાંત કહી શકાય છે ભાવનગર મનપાના જે સફાઈ કામદારો છે તે પણ સફાઈથી અળગા રહીને વિરોધ કરી રહ્યા છે ત્યારે કહી શકાય કે હાલ ભાવનગર શહેરમાં સફાઈ ન થઈ હોવાથી ચારે તરફ ગંદકી છે તે જોવા મળે છે. આભાર માહિતી માટે.